નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. આજે હું આવી છું હરિયમ પાર્ક સોસાયટીમાં ડૉક્ટર અર્પિતાબેનને ત્યાં. દર્શક મિત્રો, આપણી સાથે ડૉક્ટર અર્પિતાબેન ઉપસ્થિત છે. વેલકમ દીપ્તિબેન. થેન્ક યુ અર્પિતાબેન. અર્પિતાબેન, તમે આજે અમારા દર્શક મિત્રોને શું શીખવાડવાના છો? આજે આપણે બિરયાની બનાવીશું. અર્પિતાબેન, આ વાનગી બનાવવા માટે તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશો? એના માટે આપણે 2 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 8-10 નંગ સુકા લાલ મરચાં, 2 નંગ ડુંગળી, 1 ચમચી ધાણા, 1 બારલું, 8-10 નંગ મરિયા, 2 ચમચી આદુ અને 3-4 ચમચી કોથમીરનો ઉપયોગ કરીશું. આપણે એ બધાને ક્રશ કરીને એક પેસ્ટ બનાવવાની છે. જેટલું જરૂર મુજબનું પાણી લેવાનું અને પછી આખી સ્મૂધ એક પેસ્ટ બનાવી દઈશું મિક્સરમાં ક્રશ કરીને. ઓકે, તો આ બધી વસ્તુને આપણે પેસ્ટ બનાવવાની છે. ઓકે, આગળ આપણે સામગ્રી બતાવીને દીપ્તિબેન બરાબર પ્રમાણે આવી રીતે મિક્સરમાં ક્રશ કરી અને આપણે આ રીતે પેસ્ટ બનાવી દીધી. બરાબર, જરૂર મુજબનું પાણી ઉમેરવાનું, પછી પેસ્ટ બનશે. હવે આપણે વઘાર મૂકીશું. ઓકે, વઘાર માટે 2 ચમચી ઘી અને 2 ચમચી તેલ લેવાનું છે. બરાબર, ફ્લેમને સ્લો કરી દેવાનું. ઘી અને તેલ સહેજ ગરમ થાય ને આપણે બહુ ગરમ નહીં થવા દઈએ અને સીધું જ આપણે જીરું નાખી દઈશું વઘાર માટે. બરાબર, જીરું થઈ ગયું છે. હવે આપણે જે પેસ્ટ બનાવીએ ને એ પેસ્ટ આની અંદર એડ કરી દઈશું. અર્પિતાબેન, તમે ડૉક્ટર તો છો, પણ શાના ડૉક્ટર છો તે અમારા દર્શક મિત્રોને જરા બતાવશો? હા, હું સ્કિન સ્પેશિયાલિસ્ટ છું. ઓહો, ખૂબ સરસ. અને મારું પોતાનું પ્રાઇવેટ છે. ઓકે, ક્લિનિક તમારું છે. બરાબર, એ પ્રોપર પ્રાંતિજમાં જ છે? હા, પ્રાંતિજ. ઓકે, હવે થોડી વાર આપણે અને સાતરવા દઈશું. બરાબર, દીપ્તિબેન આપણો મસાલો જે બનાવ્યો હતો ને એ આપણે ફ્રાય થઈ ગયો છે. હવે આપણે એમાં બિરસ્તો એડ કરીશું ડુંગળીનો. ઓકે, ડુંગળીનો બિરસ્તો મેં ઓલરેડી તૈયાર કરીને રાખેલો છે. આ રીતનો 5-6 ડુંગળીનો ડીપ ફ્રાય કરવાની. બરાબર, ધીમા તાપ પર. અને ડુંગળીને ઊભી સવારવાની. બરાબર, લગભગ 1.5-2 કલાક લાગશે એટલે આટલે સુધી આવતા. ઓકે ઓકે, પછી બરાબર મિક્સ કરી દેવાનું આની અંદર જ. બરાબર, અને કમ્પ્લીટ એને મિક્સ કરી દેવાનું છે. 1-2 મિનિટ આને ચડવા દઈશું. તમને કુકિંગનો પણ ખૂબ શોખ લાગે છે અર્પિતાબેન? હા, હું ઓકેશનલી કુક કરું છું. ઓકે, હવે આપણે એમાં કાજુ અને કિશમિશ ફ્રાય કરેલા છે એ આપણે એડ કરી દઈશું. ઓકે, ઓલરેડી ફ્રાય કરીને જ રાખ્યા છે તમે? ફ્રાય કરીને જ રાખ્યા છે. ઓકે, હવે આપણે એમાં કોકોનટ મિલ્ક નાખીશું. બરાબર, બજારમાં રેડીમેડ જ મળતું હોય છે
અને જો ના મળે તો લીલું નાળિયેર લઈને પાણી સાથે જ એને ક્રશ કરી લેવાનું. ઓકે, એટલે આ કયું છે? તો આ હું રેડીમેડ લાવી. ઓકે, હા, લીલું નાળિયેર મલાઈ વાળું લેવાનું અને એને ક્રશ કરી લેવાનું પાણી સાથે જ. બરાબર. થોડું પાણી એડ કરીશું આપણે, એક થી બે ચમચી જેટલું. બરાબર. ચડવા દઈશું. ઓકે, દીપ્તિબેન, હવે આપણે કોલસો છે ને ગરમ ઓલરેડી કર્યો છે 10-15 મિનિટ. ઓકે, આપણે આ જે બનાવે ને એની અંદર આ રીતે મૂકી ઉપરથી કોલસો મૂકીને આપણે એને ડુંગર આપીશું. બરાબર. એ 10-15 મિનિટ આપણે એને ગરમ કરવું જ પડશે. કોલસાને આ રીતે ગરમ કરી દેવાનું. બરાબર. પછી એના ઉપરથી આપણે ઘી નાખીશું. અને ડુંગર માટે આપણે પછી એને ઢાંકી દઈશું. આજે જે ધુમાડો થાય ને એને ઢાંકી દેવાનું, એની સ્મેલ આખા ફ્લેવર આવી જાય. ઓકે, ખૂબ સરસ. અને ટાઈટ બંધ કરી દેવાનું. દીપ્તિબેન, હવે આપણે ઓપન કરી લઈએ. બરાબર. અને આપણે છે આને હલાવી દઈશું આપણે. બરાબર. બિરયાની માટેની પેસ્ટ આપણે રેડી છે. આપણે હવે સેટ કરી દઈશું. હવે આપણે એક લેયર ભાતનું કરીશું અને એક લેયર આ બનાવી પેસ્ટ છે ને એનું કરીશું. ઓકે, નીચેનું લેયર આખું ભાતનું કરવાનું. ભાત ઓલરેડી બનાવેલા છે, થોડા કાચા રાખવાના. બરાબર. અને એકદમ છૂટા છૂટા કરવાના. હવે એક લેયર આનું કરીશું આપણે. ફરી એક લેયર બાદનું કરવાનું. એ રીતે જ આપણે લેયર કરતા રહેવાનું છે. કરતા રહેવાનું છે ઉપર સુધી. બરાબર. દીપ્તિબેન, આ રીતે આપણે છેલ્લા લેયર સુધી આવી ગયા છીએ. બરાબર. લાસ્ટ બાદનો લેયર રાખવાનું, પછી આપણે કોકોનટ મિલ્ક એના ઉપરથી પોર કરીશું. બરાબર. બે લગભગ 2 મોટી ચમચી જેટલું. થોડુંક ભાત કાચું રાખવાનું. અને હવે એના ઉપરથી આપણે કેસર એડ કરીશું. કોકોનટ મિલ્કમાં જ કેસર પલાળેલું છે. બરાબર. એટલે કેટલી વાર સુધી તમે પલાળ્યું છે? લગભગ 25-30 મિનિટ જેટલું કેસર પલાળી રાખેલું. બરાબર. આ રીતે આપણે કેસર લાસ્ટમાં એડ કર્યું. હવે આપણે એને ગેસ પર મૂકી દઈશું. પછી એને ટાઈટ બંધ કરી દઈશું. એકદમ ઢક્કન એકદમ ટાઈટ રાખવાનું. 5 મિનિટ ફાસ્ટ ગેસ પર અને 5 મિનિટ સ્લો ગેસ પર. એ રીતે આપણે એને કૂક થવા દઈશું. કોકોનટ મિલ્ક ની અંદર જે બાકી 10% ભાત ચડવાનું બાકી રાખેલું એ કોકોનટની અંદર ચડી જશે. ઓકે. અને બાદમાં અને એમાં ઓલરેડી મીઠું નાખીને જ રાખેલું છે આપણે. બરાબર. એટલે આપણે અંદર મીઠું કંઈ એડ કરવાનું જ નથી. ઓકે.
કૂક થઈ ગયું છે. હવે આપણે એને લેયર વાઇઝ આ બોલમાં કાઢી દઈશું. સૌથી પહેલા રાઈસનું લેયર છે એ આપણે એને નીચે ગોઠવી દઈશું. જે રીતે આપણે આમાં કર્યું હતું એ રીતે આપણે બાઉલમાં કરવાનું છે. ઓકે, ઉપર ઉપરથી લઈને અમે આવી રીતે એ રીતે આપણે દરેક લેયર મૂકી દીધું છે. બરાબર, અને બોલને આની નીચે પ્લેટમાં ઉલટો કરી દઈશું. બરાબર, આ બોલ જે આપણે પહેલા લીધું ને એને ઓલરેડી કોથમીર અને દર્શક મિત્રો, અર્પિતાબેને ખૂબ જ સરસ મજાની બિરયાની બનાવી છે. દેખાવમાં તો ખૂબ સરસ લાગી રહી છે, પણ હું એનો તમને ટેસ્ટ કરીને બતાવું કે બિરયાની કેવી બની છે. ખૂબ સરસ બનાવી છે અર્પિતાબેન, બહુ સરસ બની છે. અર્પિતાબેન, આજની વાનગી તમે ખૂબ સરસ બનાવી હતી. થેન્ક યુ દીપ્તિબેન. વેલકમ અર્પિતાબેન. દર્શક મિત્રો, આવી જ અવનવી વાનગી લઈને અમે તમારી સમક્ષ ફરીથી આવીશું. ત્યાં સુધી જોતા રહો ઝેડએસ ટીવી. ઝેડએસ ટીવી આપની સાથે. આવજો અર્પિતાબેન. ઝેડએસ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી ઝેડએસ ટીવીના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાહ શેને જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 9828538569.